સુરત માં આજે મેં મ્યુનિસિપલ કમિશનર સુરત તરીકે ચાર્જ લીધું છે અને સુરત ના જે ડેવલપમેન્ટ છે સુરત ના જે વિકાસ થઈ રહ્યું છે એને સંપૂર્ણપણે વેગ આપવા માટે પ્રયત્ન કરીશ. સુરત એક ગ્લોબલ સિટી છે અને એક ગ્લોબલ સિટી નું પહેચાન સુરત ને મળે એના માટે હું તમામ પ્રયત્ન કરીશ. સુરત માં ખાસ કરીને જે તાપી રિવર છે, તાપી નદી જે છે એ સુરતનું પહેચાન છે અને એ નદીનું વિકાસ થાય, એ નદીની રિજુવિનેશન થાય અને સુરત જે છે એ તાપી નદીથી જેવી રીતે ઓળખાઈએ છીએ એવી રીતે તાપી નદીથી સુરતને ગૌરવ મળે એના માટે પ્રયત્ન કરીશું. સુરતમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે ખેલકૂદ માટે જે છે મોટા પાયે ફેસિલિટીઝ ઊભું થાય એના માટે પ્રયત્ન કરીશું. સુરત જે છે એ ખૂબ સુંદર શહેર છે અને સ્વચ્છ શહેર છે. આગામી દિવસોમાં જે સ્વચ્છતાનું રેન્કિંગ થઈ રહ્યું છે, સુરતનું ક્રમ આગળ આવે અને સુરત જે છે એ નંબર વન સિટી તરીકે ભારતમાં પ્રસ્થાપિત થાય એના માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે. સુરતના ઘણી બધી જે છે એ પહેચાન છે, પણ ખાસ કરીને સુરત એક વેલ ગવર્ન્ડ સિટી છે. આખા ભારતમાં એક વેલ ગવર્ન્ડ સિટી છે, એ વેલ ગવર્ન્ડ સિટી જે છે એને ખૂબ આગળ આવવા માટે આપણે તમામ પ્રયત્ન કરીશું. મેં આપને કીધું છે કે ખાસ કરીને તાપી રિવરનું જે ડેવલપમેન્ટ છે એને અને શહેરનું વિકાસ હોરિઝોન્ટલ ના થાય અને હોરિઝોન્ટલ અને વર્ટિકલ બંને રીતે થાય અને તમામ માળખાકીય સુવિધા સાથે સુરતના જે પહેચાન છે ડાયમંડ હોય, ટેક્સટાઇલ હોય, અન્ય કોઈ પ્રકારના જે ઉદ્યોગો હોય એ લોકોનું વિકાસ એના સાથે જોડાયેલું છે એટલે સોશિયલી, કલ્ચરલી, ઇકોનોમિકલી અને પોલિટિકલી એક સુરત જે છે એક ભારતનું એક બહુ સમૃદ્ધ શહેર છે. એટલે સુરતનું જે સ્માર્ટ સિટી તરીકે જે ઓળખાણ થયું છે અને એના સાથે સાથે તાપતી નદીનું જે વિકાસ છે એ વિકાસને પ્રાધાન્ય તો આપવામાં આવશે. સુરતમાં ખાસ કરીને આ તમામ બાબતો ઉપર, સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે પાર્કિંગ હોય કે સ્વચ્છતા હોય એના ઉપર ખાસ ભાર મૂકવામાં આવશે. સુરતમાં મોટામાં મોટા જે બ્રિજેસ છે એ બ્રિજેસ વધારે બનાવવામાં આવશે અને લગભગ 10 બ્રિજ જે છે એ વધારે બનાવીને સુરતને ઓલરેડી એક ઓવરબ્રિજીસ અને અંડરબ્રિજીસવાળું શહેરનું ઓળખાણ છે સુરતનું, પણ એ હજુ વેગ મળે અને ટ્રાફિકનું અને પાર્કિંગનું પ્રશ્ન નિરાકરણ થાય એના માટે પ્રયત્ન કરવામાં આવશે.